હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું મકાઈના લોટના વડા આપણે બાજરીના લોટના વડા તો બનાવતા જ હોઈએ છીએ પણ મકાઈના લોટના વડા ઓછા બનાવતા હોઈએ છીએ તો અહીંયા મેં અઢીસો ગ્રામ મકાઈનો લોટ લીધો છે જેને ચાળી લીધો છે એમાં ખાટું દહીં હું ઉમેરીશ તો દહીં આપણે ખાટું જ લેવાનું તો જ વડા ખાવાની મજા આવે અહીંયા હું ત્રણ ચમચી જેટલું ખાટું દહીં લઈશ અને બીજી જરૂર લાગે એ પ્રમાણેનું પાણી ઉમેરતી જઈશ અને આપણે પાણી એકસાથે વધારે નથી ઉમેરી દેવાનું થોડું થોડું ઉમેરવાનું છે અને આને એકદમ આપણે કઠણ જ રહેવા દેવાનું છે આને આપણે ઓછામાં ઓછું એક કલાક અને વધારે તમે ચાર પાંચ કલાક રહેવા દો તો પણ ચાલે એટલી વાર આપણે આને રહેવા દેવાનું છે કારણ કે મકાઈના લોટના જે મોટા મોટા કણ હોય એને પલળતા વાર લાગે એટલે ઓછામાં ઓછો એક કલાક અને એનાથી વધારે આપણે ચાર પાંચ કલાક સુધી પલાળીને રહેવા દીધા પછી જાનનો ઉપયોગ આપણે કરવાનો છે તો આવી રીતે આપણે દબાવીને રાખી દીધું હતું અને હવે આ ચાર પાંચ કલાક પછી આપણે આવી રીતે લોટને પાછો આમ છૂટો છૂટો કરી લઈએ અને હવે એમ આપણે બધા મસાલા ઉમેરી દઈએ તો બધું પાણી મકાઈના કણમાં સોસાઈ ગયું છે એટલે લોટ કોરો કોરો લાગે છે પણ આમાં આપણે પાણી એડ કરવાનું નથી હજી સ્વાદ પ્રમાણે મીઠું લઈશું પાંચ ચમચી હળદર હિંગ લઈશું અને આદુ મરચાંની પેસ્ટ બે ચમચી લઈશું અને આના સિવાય આપણે હવે એક મોટો ચમચો તેલ લેવાનો છે અને એક ચમચી ખાંડ જેથી કરીને આપણું દહીં ખાટું છે અને આપણે ખાંડ નાખીશું એટલે ખાટો અને ગળ્યો બંને ટેસ્ટ આપણને મળે તો આ લોટને મસાળવામાં આપણે ખૂબ ધ્યાન રાખવાનું છે બહુ જ સારી રીતે મસળીને તૈયાર કરવાનો છે અને પછી પાછો આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે આપણે ખાંડ ના આખી નાખી છે એટલે એ ઓગળી જાય એટલા માટે આપણે રહેવા દેવાનો છે પછી ફરી વખત આપણે થોડીવાર મસળી લેવાનો છે તો જેટલો આ લોટને આપણે મસળીશું એટલે આપણા વડા સારા તૈયાર થશે હવે પ્લાસ્ટિકની સીટ લઈ એની પર આપણે તેલ લગાવી દીધું છે અને આ વડા આપણે હાથે થેપવાના નથી પણ આવી રીતે પ્લાસ્ટિકની સીટ પર આપણે તૈયાર કરવાના છે આ મકાઈના લોટમાં બીજો કોઈ લોટ ઉમેરો નથી એટલે બાઇન્ડિંગમાં થોડી તકલીફ જરૂર પડે પણ એકલા મકાઈના લોટના વડાનો ટેસ્ટ આપણને મળી રહે એટલા માટે મેં બીજો કોઈ લોટ ઉમેર્યો નથી પણ જો તમને એવું લાગે કે આમાં વડા બનાવવામાં તકલીફ પડે તો થોડો તમે ચાર પાંચ ચમચી ચણાનો લોટ પણ પહેલેથી ઉમેરી શકો તો આવી રીતે આપણે પ્રેસ કરી અને આમ ચોરસમાં આપણે કરી દેવાનું છે એટલે આપણા વડા અહીં આપણે ચોરસ બનાવીશું ગોળ વડા તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ આજે આપણે ચોરસ વડા બનાવીશું અને એની ઉપર આવી રીતે તલ ભભરાવી દઈશું અને તલને પાછા આપણે વડા સાથે ચોટાડી દઈશું તેલ આપણે ગરમ થવા માટે રાખી દીધું છે ધીમા ધીમા ગેસ પર હવે આ વડાને આપણે કટ કરી લઈશું તો વડાને આપણે આવી રીતે ચોરસમાં કટ કરીશું અને જે આ વધારાના ભાગ લોટનો છે એ કાઢી લઈશું અને વડાને આપણે તળી લઈશું અત્યારે તમે જોઈ શકો છો આ એકદમ ઢીલું જ લાગે છે એટલે આપણને ઉખાડવામાં બી થોડી તકલીફ પડે પણ આપણે બાઇન્ડિંગ માટે કશો જ બીજો લોટ ઉમેર્યો નથી એટલા માટે આવું તો થાય હવે આને આપણે ધીરેથી તેલમાં તળી લેવાના છે પ્લાસ્ટિકની સીટ પર રાખ્યા છે એટલે એમ ઉખાડવામાં વાંધો તો નહીં આવે પણ આવી રીતે આપણે સાચવીને આ વડા આપણે તૈયાર કરવાના છે આ વડા મીડિયમ ફ્લેમ પર સરસ રીતે આપણે તળી લેવાના છે જ્યાં સુધી થોડા ડાર્ક બ્રાઉન થાય નહીં ત્યાં સુધી તળવાના છે એટલે અંદરથી કાચા ના રહે અને સરસ રીતે અંદરથી ચડી જાય એવા આપણે આ વડા તળી લેવાના છે તમે બાજરીના લોટના વડા તો બનાવતા જ હશો પણ એક વખત આવી રીતે એકલા મકાઈના લોટના આ વડા પણ ટ્રાય કરજો તમને ચોક્કસ પસંદ આવશે અને આ વડા ચા સાથે ખાવાની મજા આવે છે અને એમનામ એકલા પણ ખાવાની બહુ જ મજા આવે છે આ મકાઈના વડા એવા હોય છે કે એને જેમ વધારે ચાવીએ એમ વધારે મીઠા લાગે છે તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બે લાઇકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય જો તમે જોઈ રહ્યા છો એકદમ સરસ મજાના વડા તૈયાર થઈ ગયા છે તો આવી રીતે આપણે બધા જ વડા તૈયાર કરી લઈશું અને આ વડા તો અઠવાડિયા સુધી સારા રહે છે અને ફ્રિજમાં રાખીએ તો વધારે દિવસ સુધી સારા રહે એટલે તમે ચોક્કસથી આ વડા ટ્રાય કરજો તમને ચોક્કસ પસંદ આવશે અને ગોળ વડા તો આપણે બનાવતા જ હોઈએ છીએ આ જોતાં જ આમ ચોરસ કંઈક અલગ લાગે અને ઘરનાને પણ પસંદ આવે બાળકોને તો ખૂબ જ ભાવે આ મકાઈના લોટના વડા તો તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવા લાગ્યા એ મને કમેન્ટ કરીને જણાવજો તો આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો